नमस्कार विद्यार्थी मित्रों, श्री कर्मयोग विद्या संकुल हबुकड़ आयोजित ऑनलाइन वर्गों में धोरण 11 आर्ट्स ना तमाम वाला विद्यार्थी भाइयों ने बहनों ने हृदयपूर्वक आवकारु छु। मित्रों, आनी आगळना लेक्चर में एटले के लेक्चर नंबर 16 में आपणे घणी बधी रीते जे बन्ने प्रकारनी दलीलो छे એટલે કે નિગમનલક્ષી દલીલ અને વ્યાપ્તિલક્ષી દલીલ, આ બંને દલીલને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો, સાથે સાથે એની વચ્ચે અથવા એમની વચ્ચે જે તફાવતના મુદ્દાઓ છે તે પૈકી એક પ્રથમ તફાવતનો મુદ્દો એટલે કે બંને પ્રકારની દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચેનો સંબંધ આપણે જોયો હતો અને એના દ્વારા આપણે એક બાબત છે તે સ્પષ્ટ કરી હતી કે નિગમનલક્ષી દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ જોવા મળે છે, જ્યારે વ્યાપ્તિલક્ષી દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે સંભવિતાર્થ સંબંધ જોવા મળે છે। સાથે સાથે આપણે એ પણ વાત કરી હતી કે નિગમનલક્ષી દલીલમાં ફલિત વિધાન આધાર વિધાન સિવાયની કોઈ માહિતી આપતું નથી, એટલે કે નિગમનલક્ષી દલીલમાં ફલિત વિધાન આધાર વિધાનમાં જે માહિતી હોય તે જ માહિતી આપે છે, જ્યારે વ્યાપ્તિલક્ષી દલીલમાં ફલિત વિધાન આધાર વિધાનની મર્યાદા વટાવીને આધાર વિધાનમાં ન હોય તેવી વધારાની માહિતી પણ આપે છે, એટલે કે તેની વચ્ચે માત્ર ને માત્ર સંભવિતાર્થ સંભાવનાનો સંબંધ રહેલો છે। આ મુદ્દા વિશે મિત્રો આપણે ખૂબ વિગતે વાત કરી હતી અને ગર્ભિતાર્થ સંબંધ એટલે શું અને સંભવિતાર્થ સંબંધ એટલે શું આ બંનેને સમજવાનો ખૂબ સારી રીતે પ્રયત્ન કર્યો હતો। એની પછીના પોઈન્ટ વિશે આપણે આજના લેક્ચરમાં વાત કરવાની છે, એટલે કે બંને પ્રકારની દલીલોમાં આધાર વિધાનની સત્યતા અને ફલિત વિધાનની સત્યતા વચ્ચેનો સંબંધ આપણે આગળ તો કે આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચેનો સંબંધ જોયો હતો। હવે તો કે આપણે બીજા પોઈન્ટમાં આધાર વિધાન અને જે ફલિત વિધાન છે એ બંને વચ્ચેનો સંબંધ જોયા પછી એ બંનેની જે સત્યતા છે એમની વચ્ચે કેવો સંબંધ રહેલો છે એની વિશે પણ આપણે આજના એટલે કે 17મા લેક્ચરમાં છે વિગતે વાત કરવાની છે। એટલે એવું કહી શકાય કે હવે આપણે આધાર વિધાન અને ફલિત વિધાન છે એની જે સત્યતા છે એના વિશે વાત કરવાની છે। એટલે મિત્રો તમારે તમારી બુકમાં લખવું પડશે બંને પ્રકારની દલીલોમાં આધાર વિધાનની સત્યતા અને ફલિત વિધાન વચ્ચેની અથવા ફલિત વિધાનની સત્યતા વચ્ચેનો સંબંધ આપણે આજના લેક્ચરમાં આધાર વિધાનની સત્યતા અને ફલિત વિધાનની સત્યતા વચ્ચે કેવો સંબંધ હોય છે એના વિશે વાત કરવાની છે। કારણ કે આપણે જોયું કે જે નિગમનલક્ષી દલીલ છે એમાં તો કે ગર્ભિતાર્થ સંબંધ હોય છે અને વ્યાપ્તિલક્ષી દલીલમાં કેવો તો કે સંભવિતાર્થ માત્ર સંભાવના રૂપે સંબંધ જોવા મળે છે। અહીંયા જુઓ તમે મિત્રો, આપણને એક બાબતની સ્પષ્ટતા કરેલી છે અને એટલા માટે આપણે સૌથી પહેલા વાત કરવાની છે નિગમનલક્ષી દલીલ વિશે। નિગમનલક્ષી દલીલની વાત થાય એની સત્યતા છે તેની તપાસણી કરીને આપણે તો કે વ્યાપ્તિલક્ષી દલીલ વિશે
વિગતે વાત કરવાની છે. અહીંયા આપણે અમુક બાબતો પર મિત્રો વધારે સે ભાર મૂકીને વધારે ફોકસ કરીને એ બાબત છે એને વ્યવસ્થિત રીતે સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવાનો છે કે નિગમન લક્ષી દલીલના આધાર વિધાનના ગર્ભિત અર્થમાં ફલિત વિધાનનો સમાવેશ થઈ જતો હોવાથી જો નિગમન લક્ષી દલીલના આધાર વિધાન સત્ય હોય તો તેનું ફલિત વિધાન પણ અનિવાર્યપણે સત્ય હોય છે. આપણે પહેલા પણ વાત કરી કે જે આધાર વિધાન છે એના ગર્ભિત અર્થમાં એના ગાઢ સંબંધમાં ફલિત વિધાનનો સમાવેશ થઈ જાય છે. એટલે એક બાબત મિત્રો ખાસ આપણે સત્યતાની વાત કરવાની છે કે આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે કેવી શક્યતાઓ રહેલી છે આપણે એ બાબતને પૂર્ણ રીતે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને પહેલું લખ્યું છે કે નિગમન લક્ષી દલીલ છે તેમાં આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે કેવી શક્યતાઓ રહેલી છે તો કે જો નિગમન લક્ષી દલીલની વાત કરીએ જો આધાર વિધાન કારણ કે આપણને ખ્યાલ છે કે ગર્ભિત સંબંધ હોવાથી ફલિત વિધાનની જે બાબત છે એની જે સંબંધ છે એ ડાયરેક્ટ તો કે ફલિત વિધાન સાથે હોય છે અને આધાર વિધાનમાં જ ફલિત વિધાનનો સમાવેશ થતો હોય છે. જો આધાર વિધાન શક્ય હોય તો તેનું ફલિત વિધાન પણ અનિવાર્ય રીતે સત્ય હોય છે. મતલબ નિગમન લક્ષી દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચેના સંબંધની વાત કરીએ તો એટલું મિત્રો કહી શકાય કે આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાન પણ સત્ય હોય છે. મતલબ કે આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય એવી બાબત આપણે નિગમન લક્ષી દલીલ વિશે કહી શકાય નહીં. ચોખ્ખું મિત્રો આપણે જણાવ્યું છે કે નિગમન લક્ષી દલીલના આધાર વિધાનની સત્યતા એના ફલિત વિધાનની સત્યતાની પાકી ખાતરી આપે છે, ગેરંટી આપે છે, પૂરેપૂરી ખાતરી આપે છે. શેની? કે જો આધાર વિધાન સત્ય હોય તો કોઈ પણ સંજોગોમાં એનું ફલિત વિધાન પણ સત્ય હોય છે. એટલે અહીંયા મિત્રો બીજો પોઈન્ટ નિગમન લક્ષી દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચેની સત્યતા નો બીજો પોઈન્ટ આપણે મિત્રો એ રીતે કહી શકીએ કે આધાર વિધાન શું કરે છે તો કે આધાર વિધાન એ ફલિત વિધાનના કે આધાર વિધાન સત્ય હોય તો ની વાત છે, જો અસત્ય હોય તો આપણે તેની વાત કરવાની થતી નથી. એટલે એવું મિત્રો કહી શકાય કે આધાર વિધાનની સત્યતા આધાર વિધાનની સત્યતા ફલિત વિધાનની સત્યતાની ખાતરી આપે છે. આ બીજો પણ મિત્રો કે નિગમન લક્ષી દલીલમાં કેવો સંબંધ હોય છે તો કે નિગમન લક્ષી દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ હોવાથી આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાન અનિવાર્ય રીતે સત્ય જ હોય છે. એટલે કે આધાર વિધાનની સત્યતા જો આધાર વિધાન સત્ય છે તો આ આધાર વિધાનની સત્યતા ફલિત વિધાનની સત્યતાની ખાતરી આપે છે કે જો આધાર વિધાન સત્ય છે એટલે કોઈ પણ સંજોગોમાં ફલિત વિધાન સત્ય હશે. અને ત્રીજો પોઈન્ટ મિત્રો આપણે અહીંયા ત્રણ જ પોઈન્ટની વાત કરવાની છે. બે પોઈન્ટ આપણે સમજ્યા કે આધાર વિધાન સત્ય તો ફલિત વિધાન પણ સત્ય બને છે, આધાર વિધાનની સત્યતા
ફલિત વિધાનની સત્યતાની ખાતરી આપે છે અને સૌથી છેલ્લે કે નિગમન લક્ષી દલીલના આધાર વિધાનો સત્ય છે અને ફલિત વિધાન અસત્ય છે એમ કહેવામાં વિરોધ કે વ્યાઘાત આવે છે જો આધાર વિધાન સત્ય છે પરંતુ જો તમે ફલિત વિધાનને અસત્ય કહેવાનો પ્રયત્ન કરો છો તો તેમાં વિરોધ કે વ્યાઘાત આવે છે એનો વિરોધ થાય છે કે ભાઈ એવું ક્યારે શક્ય બને નહીં પણ કોના સંદર્ભમાં નિગમન લક્ષી દલીલમાં આપણે વ્યાપ્તિ લક્ષી દલીલની પણ વાત કરવાની છે પરંતુ નિગમન લક્ષી દલીલની જે શક્યતા છે આધાર વિધાન અને ફલિત વિધાનની જે શક્યતા છે એના ત્રણ જ પોઈન્ટ આપણે સરખી રીતે સમજવાનો પ્રયત્ન કરવાનો છે અહીં આપણે ત્રીજો પોઈન્ટ મિત્રો બનશે આપણા માટે કે નિગમન લક્ષી દલીલમાં આધાર વિધાનો કારણ કે આધાર વિધાનની સંખ્યા એક કરતા વધારે હોઈ શકે આધાર વિધાનો સત્ય અને ફલિત વિધાન અસત્ય તેમ કહેવામાં વિરોધ કે વ્યાઘાત આવે છે વિરોધ કયો કે વ્યાઘાત કયો ચાલી છે એટલે કે જો નિગમન લક્ષી દલીલની વાત કરો છો અને તમે એવું કહો છો કે નિગમન લક્ષી દલીલ છે તેના આધાર વિધાનો સત્ય છે પરંતુ ફલિત વિધાન અસત્ય છે એમ કહેવાથી તેનો વિરોધ થાય છે મતલબ એમ કહી શકાતું નથી જો તેના આધાર વિધાન સત્ય છે તો તેનું ફલિત વિધાન પણ સત્ય હશે ને હશે એટલે કે આ ત્રણ જ પોઈન્ટ નિગમન લક્ષી દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાનની જે સત્યતા છે એની પૂરેપૂરી ખાતરી આપે છે મિત્રો તમારી લેક્ચર બુકમાં જો આ ત્રણેય પોઈન્ટ છે એનો ખૂબ વ્યવસ્થિત અને સારા અક્ષરે લખવાથી નિગમન લક્ષી દલીલ છે એમાં તો કે જે સત્યતા છે એની પૂરેપૂરી જાણકારી આપણને અહીંયા મળી જાય છે વિરોધ કયો કે વ્યાઘાત કયો વ્યાઘાત એટલે વિરોધ ટૂંકમાં એવું સ્વીકારવું શક્ય છે નહીં એમ પણ કહી શકાય ઘણા થશે વિરોધ એટલે શું આપણે વિરોધ એટલે એવું સ્વીકારવા આપણે તૈયાર હોતા નથી અથવા એ બાબતને આપણે સ્વીકારતા નથી જો અહીંયા કેમી સરસ મજાનું તમારને લાગુ પડે સમગ્ર વિદ્યાર્થી કાળ દરમિયાન દરેક વિદ્યાર્થીને લાગુ પડતું ઉદાહરણ આપણને ટેક્સ્ટ બુકમાં આપવામાં આવેલું છે પેજ નંબર 12 પર ઉદાહરણ જુઓ તમે કે સર્વ વિદ્યાર્થીઓ અભ્યાસી છે કોઈ પણ વિદ્યાર્થી હોય તે અભ્યાસી હોય છે મતલબ અભ્યાસ કરે તો જ તે વિદ્યાર્થી હોય છે જો એનું પહેલું આધાર વિધાન શું કહેવા માંગે છે કે સર્વ વિદ્યાર્થીઓ અભ્યાસી છે બીજું આધાર વિધાન આપણને શું કહે છે કે અતુલ વિદ્યાર્થી છે જો તમે જે ફલિત વિધાનની જે વાત છે તે ઉપરના આધાર વિધાનમાં આપણને સ્પષ્ટ રીતે બતાય છે અને તેથી અતુલ અભ્યાસી છે અતુલ શબ્દનો ઉલ્લેખ પણ બંને આધાર વિધાનમાં કરવામાં આવેલો છે અને અભ્યાસી છે એનો ઉલ્લેખ પણ ઉપરના આધાર વિધાનમાં કરવામાં આવેલો છે એટલે કે આ જે દલીલ છે તે નિગમન લક્ષી દલીલ છે અહીંયા તમે જુઓ કે જો તેના આધાર વિધાન સત્ય છે તો ફલિત વિધાન પણ સત્ય જ હશે એટલે કે આધાર વિધાનની સત્યતા તેના ફલિત વિધાનની સત્યતાની ખાતરી આપે છે અને ત્રીજો પોઈન્ટ મિત્રો ખાસ મહત્વનો જો આધાર વિધાન સત્ય છે તો ફલિત વિધાન અસત્ય છે તેમ કહેવામાં વ્યાઘાત કે વિરોધ આવે છે હવે ઉપર્યુક્ત જે આપણે દલીલની વાત કરી કે સર્વ વિદ્યાર્થીઓ અભ્યાસી છે અતુલ વિદ્યાર્થી છે અને તેથી અતુલ અભ્યાસી છે આ દલીલમાં છે કે જો કોઈ માણસ એમ કહે કે સર્વ વિદ્યાર્થીઓ અભ્યાસી છે અને અતુલ વિદ્યાર્થી છે આપણે જાણીએ છીએ આ બંને શું છે તો કે સર્વ વિદ્યાર્થીઓ અભ્યાસી છે
અને અતુલ વિદ્યાર્થી છે આ બંને આધાર વિધાન છે આ બે વિધાનો સત્ય છે પરંતુ અતુલ અભ્યાસી છે આ વિધાન અસત્ય છે તો માણસ પરસ્પરથી વિરોધી એવી એક જો સમજો કે આપણને કોઈ વ્યક્તિ એમ કહે છે આપણે સમગ્ર દલીલનો આપણે અભ્યાસ કર્યો કે સર્વ વિદ્યાર્થીઓ અભ્યાસી છે અતુલ વિદ્યાર્થી છે તેથી અતુલ અભ્યાસી છે હવે કોઈ વ્યક્તિ આપણને એમ કહે કે ઉપરના બંને આધાર વિધાન સત્ય છે પરંતુ જે ત્રીજું વિધાન છે એટલે કે ફલિત વિધાન તે અસત્ય છે એમ કહી શકાતું નથી પરંતુ કારણ કે આપણે પહેલા વાત કરી કે આધાર વિધાન સત્ય તો ફલિત વિધાન પણ સત્ય હોવું જોઈએ મિત્રો દરેક તફાવત અતિ મહત્વનો છે કારણ કે છેલ્લે આપણે તફાવત રૂપે નિગમનલક્ષી દલીલ અને વ્યાપ્તિલક્ષી દલીલનો અભ્યાસ કરવાનો છે એટલે આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાન પણ સત્ય હોવું જોઈએ મતલબ આ દલીલમાં ઉપરના બંને વિધાન સત્ય છે તો ત્રીજું વિધાન પણ સત્ય હોવું જોઈએ પરંતુ જો કોઈ વ્યક્તિ એમ કહે છે કે અતુલ અભ્યાસી છે એ વિધાન અસત્ય છે તો એ માણસ પરસ્પરથી વિરોધી એ વિવાદ એક સાથે કરીને વ્યાઘાતમાં ફસાય છે જો કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ ઉપરના બંને વિધાન સત્ય છે પરંતુ ફલિત વિધાન અસત્ય છે એમ જો કોઈ વ્યક્તિ વાત કરે તો તે શેમાં ફસાય છે વ્યાઘાત કે વિરોધમાં ફસાય છે કારણ કે એવું ક્યારે શક્ય છે નહીં નિગમનલક્ષી દલીલમાં જો આધાર વિધાન સત્ય છે તો તેનું ફલિત વિધાન પણ સત્ય જ હોવું જોઈએ જે હંમેશા અસત્ય હોય છે અને એથી તાર્કિક રીતે અસ્વીકાર્ય છે અને આવું છે કોઈ વ્યક્તિ વ્યાઘાતમાં ફસાય તો તે તો કે અસત્ય હોય છે અને તે છે ક્યારેય તર્કશાસ્ત્રમાં સ્વીકારવામાં આવતું નથી મતલબ કોઈ વ્યક્તિ નિગમનલક્ષી દલીલમાં આધાર વિધાનને સત્ય અને ફલિત વિધાનને અસત્ય કહેવાનો પ્રયત્ન કરે છે તો તે વ્યાઘાતમાં ફસાય છે અને વ્યાઘાતમાં ફસાયેલો હોવાથી એ તો કે તર્કશાસ્ત્રમાં સ્વીકાર્ય ગણાતું નથી વ્યાઘાત નિગમનલક્ષી દલીલમાં વ્યાઘાત ચલાવી લેવામાં આવશે નહીં વ્યાઘાત એટલે વિરોધ મતલબ નિગમનલક્ષી દલીલમાં વિરોધ છે તે સ્વીકારવામાં આવતો નથી હવે આપણે વાત કરવાની છે મિત્રો જો ત્રણે ત્રણ પોઈન્ટ અને ઉદાહરણને આપણે ખૂબ સારી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો આપણને અહીંયા આ બાબત સ્પષ્ટ રીતે સમજાય છે કે આધાર વિધાન સત્ય તો ફલિત વિધાન સત્ય આધાર વિધાન સત્ય પરંતુ ફલિત વિધાન અસત્ય એમ કહેવામાં વિરોધ આવે છે હવે આ બાબત જો આપ સર્વ મિત્રોને સમજાઈ ગઈ છે તો આનાથી ઉલટી બાબત ઊંધી બાબત વ્યાપ્તિલક્ષી દલીલ માટે કરવાની છે એટલે કે એમાં એવું બનશે કે આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાન પણ સત્ય જ હોય એવું કહી શકાતું નથી માત્ર સંભાવના છે એમાં આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય કહેવામાં કોઈ વિરોધ આવતો નથી એટલે નિગમનલક્ષી દલીલના આ ત્રણેય પોઈન્ટ જો આપ સર્વ મિત્રોને સમજાઈ ગયા છે તો એના આધારે આપણે વ્યાપ્તિલક્ષી દલીલની જે આધાર વિધાન અને ફલિત વિધાનની સત્યતાની વાત છે એને ખૂબ સારી રીતે સમજી શકશું તો હવે આપણે વાત કરીએ વ્યાપ્તિલક્ષી દલીલ કે વ્યાપ્તિલક્ષી દલીલ છે એના આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે કેવી શક્યતાઓ રહેલી છે પરંતુ તે પહેલા આપણે વિડીયોને સ્ટોપ કરીને જે ત્રણે ત્રણ પોઈન્ટ છે એને લેક્ચર ટેસ્ટમાં છે લેક્ચર બુકમાં લખીને આપણે હંમેશાના માટે યાદ રાખવાનો પ્રયત્ન કરીએ અને હવે છે એ આપણે વ્યાપ્તિલક્ષી દલીલ છે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે ટૂંકમાં વ્યાપ્તિલક્ષી દલીલ આપણે જાણીએ છીએ કે તમે અવારનવાર દસમા ધોરણમાં તફાવતો લખ્યા છે તફાવત એટલે બંને વચ્ચે શું ફેર છે તે લખવાનો પ્રયત્ન કરવાનો હોય છે અહીંયા જો હું તમને તફાવત રૂપે કહીશ તો તમે સરળતાથી સમજી શકશો કે નિગમનલક્ષી દલીલ છે એનાથી ઉલટું વ્યાપ્તિલક્ષી દલીલમાં આવે છે એટલે હવે આપણે છે એ કઈ રીતે અને કઈ રીતે સંકળાયેલા છે એને સમજવાનો પ્રયત્ન કરીએ વ્યાપ્તિલક્ષી
દલીલ જો અહીંયા તમે કે વ્યાપ્તિ લક્ષી દલીલના આપણને ખ્યાલ છે કે વ્યાપ્તિ લક્ષી દલીલના આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ક્યારે ગર્ભિત સંબંધ હોતો નથી માત્ર ને માત્ર સંભવિતાર્થ એટલે કે સંભવિત સંબંધ જોવા મળે છે એવું ન કહી શકાય કે વ્યાપ્તિ લક્ષી દલીલમાં છે એ આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ હોય છે ગર્ભિતાર્થ સંબંધ હોય છે પરંતુ વ્યાપ્તિ લક્ષી દલીલ માટે નહીં નિગમન લક્ષી દલીલ માટે આ બાબત હોય છે માત્ર સંભવિત બનાવતા હોવાથી જો વ્યાપ્તિ લક્ષી દલીલના આધાર વિધાનો સત્ય હોય તો એનું ફલિત વિધાન પણ સત્ય હોય એમ સંભવે ખરું પણ અનિવાર્ય સત્ય જ હોય એમ કહી શકાતું નથી ઓલામાં કેવું હતું તો કે અનિવાર્યપણે આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાન સત્ય હોય હોય ને હોય જ જ્યારે વ્યાપ્તિ લક્ષી દલીલમાં એની વચ્ચે આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ ન હોવાથી માત્ર સંભવિત સંબંધ જોવા મળે છે અને સંભવિત સંબંધ હોવાથી આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાન અનિવાર્યપણે સત્ય હોય તેમ કહી શકાતું નથી મિત્રો પહેલો જ પોઈન્ટ જે તમે જો આગળની લેક્ચર બુકમાં જે પોઈન્ટ લખ્યો છે એનાથી વિરોધી ભાષામાં અથવા વિરોધ છે તમને આ પોઈન્ટમાં બતાતો જોવા મળશે કે વ્યાપ્તિ લક્ષી દલીલમાં આધાર વિધાન સત્ય હોય તો તેનું ફલિત વિધાન અનિવાર્યપણે સત્ય હોય તેવું કે આધાર વિધાન સત્ય હોય તો અનિવાર્યપણે ફલિત વિધાન પણ સત્ય હોય તેવું બની શકે નહીં અથવા હોય એવું પણ કહી શકાય કે અનિવાર્ય આધાર વિધાન સત્ય હોય તો તેનું ફલિત વિધાન અનિવાર્યપણે સત્ય હોય તેવું શું થશે તો કે હોય તેવું કહી શકાતું નથી આપેલો બોલાવું કેવું હતું મિત્રો તો કે આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાન સત્ય હોવું જ જોઈએ અહીંયા જો તમે તો કે આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાન સત્ય હશે એવું કહી શકાતું નથી મતલબ સત્ય હોય પણ ખરું અને સત્ય ન પણ હોય મતલબ જો આધાર વિધાન સત્ય હોય તો તેનું ફલિત વિધાન છે એ સત્ય અથવા અસત્ય ગમે તે હોઈ શકે છે જ્યારે ઓલામાં તો કે આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાન સત્ય અને સત્ય જ હોય છે અહીંયા જો તમે સરસ મજાનું ઉદાહરણ આપણે આ બાબતને આધારે જ વ્યાપ્તિ લક્ષી દલીલને સમજવાની છે ત્યાર પછી આપણે જોઈશું કે પૂરેપૂરી ખાતરી આપે છે જ્યારે અહીંયા આધાર વિધાનની સત્યતા ફલિત વિધાનની ખાતરી આપતી નથી પણ અહીંયા સરસ મજાનું પહેલું ઉદાહરણ કે સર્વ ગુજરાતી વાળું આપણને ગમે અને આપણે જે રાજ્યના વતની છીએ આપણી માતૃભૂમિ ને લગતું ઉદાહરણ અહીંયા આપણને આપવામાં આવેલું છે કે 15 લાખ ગુજરાતીઓ આનંદી છે એમ ચોક્કસ ચોકસાઈપૂર્વક જણાવ્યા પછી કેટલા તો કે 15 લાખ ગુજરાતીઓ આનંદી છે આવું વિધાન તમને આપેલું છે કે 15 લાખ ગુજરાતીઓ આનંદી છે આવું ચોક્કસ પ્રકારનું વિધાન આપ્યા પછી 15 લાખ ગુજરાતીઓ આનંદી છે એ વિધાનની સત્યતા પરથી સર્વ ગુજરાતીઓ આનંદી છે એવું ફલિત વિધાન તારવવામાં આવ્યું હોય તો ફક્ત એક જ ગુજરાતી ઉદાસ નીકળે કે
15 લાખ ગુજરાતીઓ આનંદી છે અને તેથી બે વિધાનની દલીલ છે જો અહીં તમે કે 15 લાખ ગુજરાતીઓ આનંદી છે અને તેથી સર્વ ગુજરાતીઓ આનંદી છે આ બાબત છે એ તમે સાબિત કરી એની સત્યતાની ચકાસણી કરી પરંતુ ગુજરાતમાંથી એક પણ જો ઉદાસ માણસ નીકળે તો સર્વ ગુજરાતીઓ આનંદી છે એ ફલિત વિધાન અસત્ય ઠરે છે આધાર વિધાન સત્ય છે જો તમે અહીં આધાર વિધાન શું છે ઓકે 15 લાખ ગુજરાતીઓ આનંદી છે આ આપણે ચોકસાઈ પૂર્વક એક રિપોર્ટ પછી આવી બાબત તારવામાં આવેલી છે મતલબ આ સત્ય છે જો આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ અને આ આધાર વિધાનને આધારે કેવું તારવામાં આવ્યું કે તેથી સર્વ ગુજરાતીઓ આનંદી છે જો આ દલીલ છે એમાં એક આધાર વિધાન છે અને એક ફલિત વિધાન આપવામાં આવેલું છે અહીંયા તમે જુઓ કે આપણે આધાર વિધાન અને ફલિત વિધાનની સત્યતાની વાત કરી રહ્યા છીએ કે 15 લાખ ગુજરાતીઓ આનંદી છે આ સત્ય વિધાન છે કારણ કે ચોકસાઈ પૂર્વક આપણને આવું જણાવવામાં આવેલું છે અને 15 લાખ ગુજરાતી આનંદી હોવાથી સર્વ ગુજરાતીઓ આનંદી છે આવું વિધાન તારવવામાં આવ્યું છે પરંતુ સમગ્ર ગુજરાતમાંથી એક પણ ઉદાસ એક પણ દુખી માણસ જો મળી આવે તો આ વિધાન અસત્ય ઠરે છે તમે જો આધાર વિધાન સત્ય છે પરંતુ ફલિત વિધાન અસત્ય સાબિત થાય છે એટલે કે આધાર વિધાન સત્ય હોય તો અનિવાર્યપણે ફલિત વિધાન સત્ય હોય તેવું કહી શકાતું નથી આમ વ્યાપ્તિલક્ષી દલીલના આધાર વિધાનની સત્યતા એના ફલિત વિધાનની સત્યતાની પાકી ખાતરી આપી શકતું નથી આ બીજો પોઈન્ટ મિત્રો ઓલેમ શું હતું તો કે આધાર વિધાનની સત્યતા ફલિત વિધાનની સત્યતાની પાકી ખાતરી આપે છે જ્યારે વ્યાપ્તિલક્ષી દલીલમાં આપણે ઉદાહરણ દ્વારા એ સમજવાનો પ્રયત્ન કર્યો કે આધાર વિધાનની સત્યતા ફલિત વિધાનની સત્યતાની પાકી ખાતરી આધાર વિધાન દ્વારા ફલિત વિધાનની સત્યતાની પાકી ખાતરી મળતી નથી એવું પણ કહી શકાય મિત્રો ઓલા કરતા વિરોધાભાસ આપણે અહીંયા રજૂ કરવાનો છે એટલે લખવાનું મિત્રો બીજો પોઈન્ટમાં કે વ્યાપ્તિલક્ષી દલીલમાં આધાર વિધાન અથવા આધાર વિધાન નો પણ આવી શકે અહીંયા આધાર વિધાનની સત્યતા એ ફલિત વિધાનની સત્યતાની પાકી ખાતરી આપતું નથી નિગમન લક્ષી દલીલમાં તો કે આધાર વિધાનની સત્યતા ફલિત વિધાનની સત્યતાની પાકી ખાતરી આપે છે અહીંયા પાકી ખાતરી આપી શકતું નથી અને સૌથી છેલ્લે મિત્રો એમ પણ કહી શકાય કે આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય તેમ કહેવામાં કોઈ વિરોધ કે વ્યાઘાત આવતો નથી જો અહીં કે 15 લાખ ગુજરાતી છે એ આનંદી છે 100% પરંતુ સર્વ ગુજરાતીઓ આનંદી છે અને એમાં એક ઉદાસ માણસ નીકળે તો આ વિધાન અસત્ય ઠરે છે પરંતુ આ વિધાનને કોઈ પ્રકારની મુશ્કેલી આવતી નથી એટલે આમાં આપણે ચોખ્ખું બતાય છે કે આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય કહેવામાં કોઈ વ્યાઘાત આવતો નથી ઓલામાં આવતો હતો અહીંયા વ્યાઘાત આવશે નહીં કે વ્યાપ્તિલક્ષી દલીલમાં
આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય છે તેમ કહેવામાં વિરોધ કે વ્યાઘાત થતો નથી. ઓલામાં થાય છે નિગમન લક્ષી દલીલમાં, જ્યારે વ્યાપ્તિ લક્ષી દલીલમાં વિરોધ કે વ્યાઘાત થતો નથી. આ બાબત છે આપણને ખૂબ સારી રીતે સમજાય તેમ છે કે ઉદાહરણ છે અને એના આધારે આપણે ધાર્યું છે કે આધાર વિધાન સત્ય હોય પરંતુ ફલિત વિધાન અસત્ય હોય તેમ કહેવામાં વ્યાઘાત ઊભો થતો નથી. કોઈ પ્રકારનો વિરોધ આમાં પેદા થવાનો પ્રશ્ન આવતો નથી. તો અહીંયા મિત્રો છે એ આપણે બંને પ્રકારની દલીલ અને બંને પ્રકારની દલીલના આધાર વિધાન અને ફલિત વિધાનની સત્યતા ચકાસવાનો પ્રયત્ન કર્યો. બંનેના ત્રણ ત્રણ પોઈન્ટ છે મિત્રો. જો નિગમન લક્ષી દલીલના ત્રણેય પોઈન્ટ આપણને આવડે તો આ ત્રણેય પોઈન્ટ આપણને આપોઆપ આવડી જાય તેમ છે. ઓલામાં શું હતું તો કે આધાર વિધાન સત્ય તો ફલિત વિધાન પણ સત્ય બને છે. જ્યારે અહીંયા આધાર વિધાન સત્ય તો ફલિત વિધાન સત્ય જ હોય એવું અનિવાર્યપણે કહી શકાતું નથી. નિગમન લક્ષી દલીલમાં કેવું હતું તો કે આધાર વિધાન ની સત્યતા ફલિત વિધાનની સત્યતાની પાકી ખાતરી આપે છે. જ્યારે વ્યાપ્તિ લક્ષી દલીલમાં આધાર વિધાનની સત્યતા એ ફલિત વિધાનની સત્યતાની પાકી ખાતરી આપતું નથી. અને ત્રીજો પોઈન્ટ વ્યાપ્તિ લક્ષી દલીલની સાથે સાથે નિગમન લક્ષી દલીલમાં એ હતો મિત્રો કે આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય તેમ કહેવામાં વ્યાઘાત કે વિરોધ આવે છે. જ્યારે વ્યાપ્તિ લક્ષી દલીલમાં આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય તેમ કહેવામાં કોઈ વિરોધ કે વ્યાઘાત આવતો નથી. તો મિત્રો આ પોઈન્ટ પણ છે એ આપણે લેક્ચર બુકમાં લખી લઈએ અને એને આપણે પૂરેપૂરી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. ખૂબ સહેલી બાબત છે કે આધાર વિધાન આપણો મુદ્દો તફાવતનો બીજો મુદ્દો હતો કે આધાર વિધાન અને ફલિત વિધાનની સત્યતા વચ્ચેનો સંબંધ અને આ સત્યતા વચ્ચેનો સંબંધ આપણે ખૂબ સારી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો કે નિગમન લક્ષી દલીલમાં કેવો સંબંધ હોય છે અને વ્યાપ્તિ લક્ષી દલીલમાં કેવો સંબંધ જોવા મળે છે. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી વાત કરવાની છે. આની પછીના લેક્ચરમાં પણ હજી એક ત્રીજો પોઈન્ટ જે વ્યાપ્તિ લક્ષી દલીલ અને નિગમન લક્ષી દલીલ વચ્ચેનો જે ત્રીજો પોઈન્ટ છે એને આપણે ખૂબ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ત્યાં સુધી મિત્રો ઓનલાઈન વર્ગો દ્વારા ઉત્તમમાં ઉત્તમ અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરીને હર હંમેશ તમારી મંજિલ તરફ આગળ વધતા રહો એવી માં સરસ્વતીને પ્રાર્થના કરીને આજના લેક્ચરને અહીં પૂર્ણ કરું છું. અસ્તુ.